કોંગ્રેસ ના રાજમાં કશું આલી નતું, શું ગમે તીમાં બધા વર્ગી રહ્યા ને કે વર્ગી રહ્યા કોઈ એટલા બધા લોકો આવ્યા છે અહિયાં. 1000 ગાડી એસટી ની અમારી. વસ્તુ લઈને એ નહીં ગમતું, કેમ નહીં જવા દેતા? ચવાણું લાવે એટલે ચવાણું શું કાઢ્યું અમને? કમાલ કમાલ કમાલ. અને શું ગમે તમને નરેન્દ્ર મોદી, કેમ ગમે એટલા? આ બધી વસ્તી બાપની જેટલી વિધવાના પૈસા આલ્યા, 108 મેલી, પછી મફત છોરીઓને ભણાવો. ને તો યોગી એમ નાણા અત્યારે તો મોદી, જ્યાં સુધી મોદી છે ત્યાં સુધી મુનકી છે. હા બરાબર છે, યુવાનોનો જોશ પણ એ જ કહી રહ્યો છે કે મોદી છે તો મુમકિન છે. અને કેટલી બહેનો સાથે આવે છે? અમાર બધા પાસે 60 માણસ. 60 બહેનો. અને ક્યાંથી આવ્યા? વેણપુરા ગળતેસર તાલુકો. કમ્પલસરી આવવાનું હોય તમારે? બોલાવે એટલે આવું જ પડે, નોકરી આપી છે આવું જ પડે. નમસ્કાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત ના પ્રવાસે છે, 3 દિવસ નો પ્રવાસ છે અને પ્રધાનમંત્રી આજે વિશાળ જનમેદની ને સંબોધિત કરવાના છે. જીએમડીસી ગ્રાઉન્ડ માં કાર્યક્રમ છે અને કાર્યક્રમ પહેલા તમે જુઓ કે ગામડા ગામ થી લોકો આવ્યા છે. અને અહીંયા આ બાજુ તુષાર બતાવજો બધા કે દૂર દૂર થી લોકો આવ્યા છે અને લોકો વાત કરવા માટે પણ આતુર છે, લોકો સાથે વાત કરવી છે. કયા ગામ થી આવ્યા છે, કેમ આવ્યા છે બધું પૂછવું છે. શું નામ છે આપનું? મારું નામ હરિભાઈ. અને હરિભાઈ કયા ગામ થી આવ્યા? વણોદ. વણોદ. વણોદ થી આવ્યા. ક્યાં આવ્યું? તાલુકા પાટડી, જિલ્લો સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર થી આવ્યા. અને બધા ત્યાંથી આવ્યા છે? હા બધા, એક ગાડી, એક જ ગાડી માં. અને કેમ આવ્યા છો અહીંયા? હા બધા મોદી ને સાહેબ નું ભાષણ આવું, ભાષણ સાંભળવા બહુ ગમે છે મોદી સાહેબ? બહુ બહુ ગમે. અચ્છા કાકા તો સરસ ચશ્મા બસમા પહેરીને આવ્યા છે. કાકા તો શું નામ છે તમારું? પાસાભાઈ. પાસાભાઈ દેહી. અને પાસાભાઈ તમે તો સરસ તૈયાર થઈને આવ્યા છો. તૈયાર છે ત્યાર વાળી પર બધું તૈયાર પડે. આગેવાન છે બેન, આ બે આગેવાન છે અમારે. તમે મોદી સાહેબ ને જોવા આવ્યા? હે વાહ, એટલા દૂર થી? દૂર થી 100 કિલોમીટર બેન. 100 કિલોમીટર અમારું ગામ. તમને બહુ જ ગમે છે? બેન સાહેબ તો ગમે તો ખરા ને? ગમે. કેમ ગમે? કામ સારું કરે એટલે. પૈસા હારા આપે, સારું કામ કરે પછી ગમે જ નહીં. શું નવાઈ છે? આ જુદી કોંગ્રેસ ના રાજમાં કશું આલ્યું નતું, શું ગમે તીમાં બધા વર્ગી રહ્યા ને કે વર્ગી રહ્યા કોઈ? અને એટલા બધા લોકો આવ્યા છે અહીંયા? 1000 ગાડી એસટી ની અમારી. હા અચ્છા, તમે એસટી માં છો? હું એસટી માં તો ડ્રાઈવર હતો, રિટાયર થયેલો અત્યારે. અચ્છા બરોબર. અને તમે કાકા ત્યાં કેવું કામ કેવું થયું છે બધું શહેરમાં? અમે ઢોરણ સારી. તમે ઢોર ચારો છો ત્યાં ગામમાં? સરકારી કામ જેવું થયું એમ કે બેન? સરકારી સારું થયું કામ? સારું થયું. પેસુની લોન આપે, ગાયની લોન આપે, એમને બધું સારા સારી લોન આપી. તમારે કેટલી ભેંસો ગાયું છે? હો ગાયું છે. કેટલી ગાય ભેંસો કહી દો? 7-8 જેવી છે. 7-8 છે. અચ્છા. અને હમણાં ખેતી કરો કે ખાલી ગાયું ભેંસું? ના ગાયું સારી. તમને કાકા તમારે ત્યાં કયા કામ થયા? મારો છે આઈ કામ કરી સાચું છે, સાચું બોલે. નરેન્દ્ર મોદી ને જોવા સાંભળો સાંભળો તો ટીવી માં સાંભળી? હા ના સાંભળી હતું ટીવી માં. દરરોજ આપડે ટીવી માં દરરોજ અમે સમાચાર લઈ, 3 વખત આવે સમાચાર, 11 વાગે આવે, 4 વાગે આવે, રાતે 8:30 ના 3 સમાચાર લઈ અમે ગામડા. ગામડા માં એટલે સુરેન્દ્રનગર ની પાસે થી આવ્યા છો ને તમે? બહુચરાજી ની બાજુ ગામ આવ્યું. બહુચરાજી ખરું? બહુચરાજી ની બાજુ સુરેન્દ્રનગર નું છેલ્લું ગામ. છેલ્લું ગામ વણાત.
અને બહુ જ બધા દક્ષિણ ગુજરાત તરફથી બી આવ્યા છે, એટલે કે વલસાડ ને દૂર દૂર થી લોકો આવ્યા છે. પાછળ પણ તમે જો તમે ધોળાવાડા વિસ્તારમાં મોદી સાહેબ નું કામ સારું છે. શું કામ ગમે તમને? અમને બધા કંપની નો કામ આપ્યા, તેમની બધા રોજગાર ને બધું સારું છે. યુવા વર્ગ ને બધા પહોંચવામાં ખેડૂતો ક્યાં કંટાળે દેવી, ખેડૂત સાહેબ બેઠા બધી વ્યવસ્થા કરે. મોદી સાહેબ આવી લગી પોકડામાં સર્વે કામ ચાલુ જ છે અત્યારે. ખેતરો ને તમારું બધું ભરાઈ ગયું છે અને નુકસાન બહુ છે, એટલે મોદી સાહેબ ને રિક્વેસ્ટ કરી છે કે બધાને વળતર આપે. ગુજરાત નું એક જ શેર છે, બીજું કોઈ નથી. શું નામ છે તમારું? ચલો એ શરમાય છે, બીજા લોકો સાથે વાત કરીએ. બા શું નામ છે તમારું? પુરીબા. પુરીબા, અને પુરીબા ક્યાંથી આયા? મતોલી થી. મતોલી, મતોલી ક્યાં આવ્યું? મહેસાણા જિલ્લા. મહેસાણા માં? ઓહો, મહેસાણા થી કેટલા વાગે આયા? અમે આયા એક વાગ્યો છે. એક વાગે આવે? અચ્છા, 9 વાગે નીકળ્યા હતા. ઓ તો કેમ આયા છો અહીંયા? આ તમારું ભાષણ વાપરવા મોદી નું? હા, તમને ગમે મોદી સાહેબ? હવે ગમે તો ખરે, બધું હાલે એટલે ગમાડવું તો પછી ને. શું હાલે? અનાજ હાલે, આ કેનાલ બાંધી, પાણી ની મોટરો બાંધી, ચવાણું લાવે ચવાણ શું કાલ્યું અમને? અંદર લઈ જવા નહીં દેતા તો આપ્યું શું કરવા? બધાને એવું કેવું છે અંદર નહીં લઈ જવા દેતા ને, એટલા માટે એમ કેવું કેવું છે. તો હવે અંદર જવાના કે આજ બેહી રહો? ચવાણું લઈ જવા દે તો અમે જઈએ. જિંદગી ને ભાજપ માં ચાલીએ, કોંગ્રેસ ને તમે હાલતો જ નહીં, કાયમ થી ભાજપ માં ચાલીએ. કેટલા વર્ષ થયા બા તમે? 70 ને 72. પેલા એની પેલા વોટ આપતા? પેલા થી જ અમે હાલીએ ભાજપ ને ચાલીએ. કમર ના ચાલીએ અમે, પંજા ના હાલતો જ નહીં. કેમ નહીં હાલતો? અમે અમારે પંજા નહીં હાલવા, અમારે ભાજપ ને ચાલવા. હું પણ ગમે નહીં. કમર કમર કમર. અને શું ગમે તમને નરેન્દ્ર મોદી? કેમ ગમે આટલા? આ બધી વસ્તી બાપ ની જેટલી વિધવાના પૈસા આલ્યા, આ 108 મેલી, પછી મફત છોરીઓ ભણાવે, આ બધું અનાજ આલે મફત. અમને નહીં મળતું, અમે સરકારી માં, અમને નહીં મળતું કશું. સરકારી માં કામ કરો? સરકારી કોમ ને કે અમારા ઘેર થી સરકારી હતા, એટલે અમારે પેન્શન આવે એટલે ના મળે ને. મારા બાબલા ને સરકારી જલસા છે ને, તો તમારે જલસા એટલે એકદમ જલસા. સરપંચ જોડે વાત કરવા દો, મહિલા સરપંચ હોય ને. શું નામ છે તમારું? નામ શું છે તમારું? તમે સંભાળો કે પછી સરપંચ પતિ? તમારા પતિ? અમે બંને સંભાળીએ છીએ, મારી જોડે સાથ તો આપવો જોઈએ ને એમનો. ત્યાં કેવી રીતનું છે બધી સહાય ને બધું? પહોંચે છે? હા પહોંચે છે.
બીજા કયા કામ એવા છે જે બાકી છે? હજુ અમારે થોડા કામ બાકી છે રોડના, એવા તો ચાલુ જ છે. ગ્રાન્ટો આવે છે, હવે આ વધશે એટલે ગ્રાન્ટો આવશે. સારા કામ કરે છે એટલે ગમે છે. કયા કામ ગમે? અમારા ગામમાં બધાને સારી સહાય આપે છો, પછી આ જે 2000 રૂપિયાની સાય છે એ બધાને મળો છો. ખેતીવાડીનું અમુક અમુક ગ્રાન્ટો આવે છે એ મળો છો, એટલે સારું છે, કામ સારું છે એમનું. એમ અહીંયા કેમ આવ્યા? ખાલી જોવા માટે? અહીંયા એમને જોવા માટે ને બધું ભાષણ સાંભળવા માટે જ આવ્યા સ્પેશિયલ. અચ્છા બા, મોદી સાહેબ જોડે વાત કરવા માટે તો વાત કરો. અમે એમ કે તમે સારું કામ કર્યું, બીજું અમે શું કહીએ? કંઈ માંગવાનું નહીં ને? આમાં કશું માગવું નહીં, અમને સરકાર આલા શું કામ માગવું? એનો તો આપ જ છે ને બધાનો. મકાન સાઈની લોનો આપો છો એટલે વાંધો નહીં. મકાન 4-5 મકાનની અમારો ગ્રાન્ટો આવી છે. તમે તો પણ ઇન્દિરા ગાંધીનું શાસન જોયું હવે ને? ના, અમે નહીં જોયું. નહીં જોયું? હા, એ જોયું જ હશે તમારા ઉંમર પ્રમાણે. તો જો એ વખત જે વખત કોંગ્રેસ હતી ને ત્યાં યુદ્ધ કેટલું થતું હતું અમદાવાદમાં, જ્યાં આ નરેન્દ્ર મોદી આવ્યા ત્યાંનું બંધ થઈ ગયું ને. 20 વર્ષ થયો ને, આ 20મું વર્ષ ચાલે. વધારે એટલે 5-5 વર્ષ ના થયો આપડે ગ્રુપમાં રહેવાનું એટલે બધું ગમે. બીજા કોઈ નેતા નહીં ગમતા? બીજા નેતા શું ખબર, આ નેતા જોયા બીજા તેને તો આપણે આગળ જોયો ને એટલે ખબર ના હોય. ખેતીવાડી કરીએ એટલે બધું બહુ બહાર જતા ના હોય એટલે ખેતીવાડી બધું સપોર્ટ કરે છે ને. હા, ખેતીવાડીનું બધું હાલત છે ને, બધું હાલત છે, હાલત ચાલે છે. બરાબર છે. તો હવે અહીંયાથી ક્યારે જવાનું પાવું? આપાથી જાય એટલે તો અંદર તો જવાનું નહીં તમે? કચરાના હિસાબે ના લઈ જવા દે. મૂકી દેવો ને પણ એવું જ કરીએ, પણ થોડી વાર બેઠા જ પછી જઈએ. જોઈને જવાનું. સાંજે 11 વાગે પોકશું, કારણ કે હજુ તો આવશે આ ત્યાં સુધી 4-4:30 તો થઈ જ જશે. પછી નીકળતા નીકળતા હમણાં કેટલા વાગશે? કેટલી બધી બસો આવે એટલે વાર લાગે ને, ટ્રાફિક ના રે. પણ તોય તમે જોઈને જશો મોદી સાહેબ ને? અહીંયા છે, અમે અહીંયા અમદાવાદ છીએ, પણ અમે ત્યાં બીજે ક્યાંય નહીં જવાનું. અહીંયા જઈ રહીશું, અહીંયા અંદર જઈ આવીશું, 5-10 મિનિટ બેહી પછી જઈ આવીએ. બધા આખા ગુજરાતમાંથી અલગ અલગ ગામમાંથી બધા આવ્યા છે અને બધાને એવું છે કે નરેન્દ્ર મોદીને જોઈશું, એમને સાંભળીશું, એના માટે બધા અહીંયા આવ્યા છે. જો કે બા બહુ સરસ મજાની વાતો કરતા હતા અને બા કહે કે 94 લેવા લઈને જવા દેશે તો જઈશું, બાકી નહીં જઈએ. સિક્યોરિટી પર્પઝના કારણે ઘણી બધી વસ્તુઓ અંદર નથી લઈ જવા દઈ રહ્યા અને એટલે એ લોકો મહિલાઓ બધા અહીંયા બેઠા છે બહાર. બીજા પુરુષો અને આસપાસ જે યુવાનો આવ્યા છે એમની સાથે પણ વાત કરવી છે કે ક્યાંથી આવ્યા છે. જી કાકા, ક્યાંના છો તમે? હા, ક્યાંના હો? હા, લાલંબર. એ ક્યાં આવ્યો? લાલંબર આમ આવ્યો. આમ કેમ? ઉત્તર ગુજરાત. હા, ઉત્તર. અહીંયા કેમ આવ્યા? હે, આ મોદી સાહેબ તેડાય આયા. હે, મોદી સાહેબ તેડાય આયા. મોદી સાહેબ તેડાય એટલે આયા. ગમે તમને મોદી સાહેબ? હે, ગમે તમને? ઓય, તમે કે પાટણ ના છે? ના, ધરોડી. ધરોડી એ ક્યાં પડે? રાધનપુર. રાધનપુર છે. રાધનપુર પડે. અચ્છા, તમારા નવા સાંસદ કેવું કરે છે કામ ત્યાં? સારું કરે હો. સારું કરે. કોણ છે સાંસદ? કોણ છે તમારો? ઈ કે રે તો
કામ તો અમારે ભાદુ ક્યાંથી આવે એ કામ કરી આવે ને બાકી ત્યાં કેવું શું કામ કરો તમે ખેતી ખેતી કરો ખેતીમાં થઈ જાય બધું કોઈ અર્ધ વાયા કોઈ દારૂ વાયા કોઈ કપા વાયા બધું કાકા અહીંયા કેમ તમે નરેન્દ્ર મોદી જોવા આયા કે સાંભળવા આયા નરેન્દ્ર મોદી સાંભળવા આયા હવે સાંભળવા આયા તો બીજા કોઈ નેતા નહીં ગમતા બીજા નેતા તલાટી લઈને આવ્યા અચ્છા તો તમને બધા ત્યાં થી લઈને અહિયાં આવ્યા છે કેટલા લોકો અમે લગભગ 44-45 સંખ્યા છે. અહીંયા બધા નરેન્દ્ર મોદી જોવા આવ્યા છે કે બધાને આવવું પડે એટલે આવ્યા છે? ના ના એવું નહીં, આવવું પડે એવું સવાલ નહીં, પણ શું કે દેશના વડાપ્રધાન એટલે દેશનો વિકાસ કરે એના માટે તો આવવું જ પડે ને. ઓ ગ્રામ લેવલે સિટી લેવલે બધી રીતે વિકાસ તો કરે જ છે ને. ગમે તમને? હા ગમે કેમ ના, એટલે ફ્રી રેશન કે ભાઈ રાહત મળે છે, આવાસ યોજના છે, ઘણી બધી પ્રક્રિયાઓ નહીં કરી છે. એમ કેમ ગમે છે? ગમે એટલે દેશનો વિકાસ થાય એટલે ગમે કે ના ગમે, ગ્રામીણ લેવલે છે બધી રીતે વિકાસ તો છે જ ને. બનાસકાંઠામાં પાણી વાણી બધું પહોંચી? બનાસકાંઠા પાટણ ડિસ્ટ્રિક્ટ લાગે, આપણે પાટણ લાગે બધી રીતે સવલત. પાટણ પછી જે સરદાર આપણે જે કેનાલ નીકળી બધી ટાઈમસર આપણે પાણી મળી રહે છે, ખેતી માટે હારામ હારું બધી રીતે પીવાના પાણી જે મિનરલ વોટર કરીને જે સબમાંથી બનાવીને સપ્લાય ગ્રાઉન્ડ લેવલ કરી એ થાય છે બધા માટે સારું છે. બરાબર છે, એટલે બનાસકાંઠાથી બી લોકો આવ્યા છે, સુરેન્દ્રનગરથી બી આવ્યા છે, યુવાનો પણ બહુ જ બધા આવ્યા છે. તમે ક્યાંથી આવ્યા છો? ખેડાથી. ખેડાથી. અને કેટલા યુવાનો આવ્યા છે? અમે તો 55 જણ. 55 આવ્યા છો. અને કેમ આવ્યા છો અહીંયા? મોદી સાહેબના જોવા પ્રોગ્રામ જોવા માટે. કેમ ગમે બહુ તમને? હા. અને કેમ ગમે? સારા પ્રધાનમંત્રી છે એટલે. એટલે હા. શું કામ ગમે તમને? ઘણા બધા કામ ગમે છે, જે વિધવા સહાય, પછી પીએમ કિસાન યોજના, ઘણી બધી યોજનાઓ એમની. હા. ગામ પર એ યોજનાઓ પહોંચે છે? હા. યુવાનો માટે ઘણું બધું અમારી બાજુ ખેડાની અંદર જે વિકાસ કર્યો એટલા માટે ગમે, રોડ રસ્તા પાણીથી માંડીને ઘર ઘર સુધી સુવિધાઓ આપી એટલા માટે ગમે છે. અચ્છા, તો યુવાનોને આજ પ્રધાનમંત્રી જોઈએ કે આના પછી બીજા જોઈએ? આજ જોઈએ. કેમ આજ? અરે આજ જોઈએ ને, તો આટલું સરસ કામ કરે છે, ગત વર્ષોમાં જે નથી થયું અત્યારે થયું છે, તો પછી આજ જોઈએ ને. 500 રૂપિયા સીધા ખાતામાં પડે. હા, 2000 રૂપિયા વાળો 2000 રૂપિયા, પેલાની સરકારમાં 2000 રૂપિયા નાખતા રૂપિયો અમારે ઘેર આવતો હતો, આવા તો આવા રકમ ના આવે, અત્યારે ડાયરેક્ટ ખાતામાં જ પડે. પણ હવે તો કોંગ્રેસ બી મજબૂત થઈ રહી છે. કઈ રીતે મજબૂત થઈ રહી? 50 હાઈટ વાળામાં મજબૂત નથી થઈ, પણ આ મોદી સાહેબ 15 વર્ષમાં મજબૂત થઈ ગઈ. તમે કહો, તમારા ખ્યાલથી 15 વર્ષમાં મજબૂત થઈ ગઈ કોંગ્રેસ? રાહુલ ગાંધી પ્રચાર બી ખૂબ કરી રહ્યા છે, ગેનીબેન બી જીતી આયા ગુજરાત. હા, ગેનીબેન બેન પક્ષથી એવું નહીં, ગેનીબેન એમના નેતૃત્વ હેઠળ જીત્યા, પક્ષી નહીં જીત્યા. ગેનીબેન પક્ષી જીતાડો આવત તો ચેદા ના જીતી ગયા હોત, કદો કોઈ રાહુલ ગાંધી ના જીતી જાય. ભાજપના નેતા કેમ ના જીતે? કેમ ભાજપના નેતા કામ એવું કરે તો જીતે જ ને. હા, કે નરેન્દ્ર મોદી નામથી? ના ના, એવું ના હોય. કોઈ અમારા રાજનેતા છે, એમએલએ સાહેબ, પછી સંસદ સભ્ય, રાજ્યપાલ, એ સારું એવું કામ તો કરે, ઘણી બધી મુલાકાતો લે. જ્યારે કોંગ્રેસ સરકારમાં રાજ્ય જે મુખ્યમંત્રી એના નતા કોઈ ઓળખતા, આજે નાનું છોકરું પણ ઓળખ કે પ્રધાનમંત્રી મોદી સાહેબ, રાજ્યપાલ આપણા આ બરાબર, ઘણા બધા નાના નાના છોકરાઓ ઓળખ. જ્યારે આપણે તમે હું ભણતા છે ત્યારે આપણે જ નતા ઓળખતા કે કોંગ્રેસમાં કોણ હયા. તો નરેન્દ્ર મોદી નહીં તો બીજું કોણ, કયા નેતા બીજા ગમે? નરેન્દ્ર મોદી ક્યાં બીજા? અત્યારે તો મોદી સાહેબ જ ને. ના, પણ એ નથી, સમજો કે એ પદ બીજા કોઈને લેવાનું છે તો કોણ ગમે? અમિત શાહ છે ને, આદિત્યનાથ યોગી છે, એવા બધા.
મોદી નહીં તો યોગી એમ. ના ના, અત્યારે તો મોદી જ્યાં સુધી મોદી છે ત્યાં સુધી મુનકી છે. હા બરાબર છે, યુવાનોનો જોશ પણ એ જ કહી રહ્યો છે કે મોદી છે તો મુમકિન છે, અને બહુ જ મોટી સંખ્યામાં. એટલે તમે ચારેય બાજુ જે બાજુ જુઓ એ બધી જ જગ્યાએ તમને લોકો જ લોકો દેખાશે, કારણ કે બહુ જ અંતરિયાળ ગામડાઓમાંથી લોકો આવ્યા છે. 1800 જેટલી બસો ભરીને લોકો અહીંયા આવ્યા છે, એટલે તમે વિચારો કે કેટલા બધા લોકો આવ્યા હશે અહીંયા. શું નામ છે મારી તમારું? પહેરવેશ ને કાપડું કેવાય, કફી કેવાય, ઘાઘરો કેવાય, ઓરણી કેવાય. કોણ પહેરે? કયા સમાજ ના લોકો પહેર્યા? અમે પંચાલ સારણ ચારણ ચારણ સમાજ. અચ્છા, એ બધા પહેર્યા. આટલા તૈયાર થઈને કાર્યક્રમ માટે આવ્યા છો? હા, મીટિંગમાં આવ્યા છીએ. અચ્છા, તો તમે કેમ અહીંયા? નરેન્દ્ર મોદી ગમે એટલે આવ્યા? હા, એટલા આવ્યા. હા, પાયલ બેન, મહેન્દ્ર મોદી, એમના મીટિંગમાં અમે મુલાકાત કરવા આવ્યા. કોણ પાયલ બેન? ધારાસભ્ય, આપણે ભાજપના. અચ્છા, ભાજપના ત્યાંથી લઈને આવ્યા તમે? હા. તમે નરેન્દ્ર મોદીને પહેલા જોયા છો? જોયા છે, મેં મીટિંગમાં આવીએ છીએ, મીટિંગમાં આવીએ છીએ, જોઈએ છીએ. જામનગર બાજુથી તો પછી પોસવું તો ખરા ને? તો પ્રધાનમંત્રી નામ ભરવાનું હતું તમારું? નરેન્દ્ર મોદી જોવા આવ્યા હતા. કેમ જોવા આવ્યા હતા? ગામડે ગામડે વીજળી અપાવી, ગામડે ગામડે પાણી વ્યવસ્થા કરી નાખી, બહુ સરસ કામ કરે. તમને બહુ ગમે છે? અમને ગમે. અમને બહુ ગમે છે, એટલા માટે તો ધોકો ખાધો આયા નરેન્દ્ર મોદીને જોવા. જામનગર કેટલી બહેનો આવી છે? અમે 9 આવી. 9 બહેનો આવી. 9 બહેનો આવ્યા છે. આદમી હતા. બસમાં આવ્યા? બસમાં. ક્યાં જવું છે? બસમાં જવું છે. બસમાં કેમ? બહુ જલ્દી છે? હા, આવે છે મારા આદમી. આલી નો હકી ગઈ તમારા આટલે પાન કે છે તો એટલે દૂર થી કેમ આયા? સખી મંડળ માં આગળ લીધા. હાલો, રસ્તા પર બી જઈએ અમે, કારણ કે રસ્તા પર જોવો તમે કે લોકો બેઠા છે. અંદર કેમ નથી ગયા, ક્યાંથી આયા છે એ પણ જોઈએ. કેટલી બહેનો સાથે આવ્યા છો? 60 માણસ. 60 બહેનો. અને ક્યાંથી આવ્યા? મેનપુરા, ગળતેસર તાલુકો. એટલે દૂર થી આવ્યા? અંદર કેમ નહીં ગયા? અંદર જઈએ છે હવે. બહુ ગરમી લાગે. ગરમી બહુ થાય એટલે બહાર આવ્યા. ભીડ બી બહુ છે. ભીડ બહુ છે. કમ્પલસરી આવવાનું હોય તમારે? કમ્પલસરી કેમ? તો એવું નહીં કે આવું છે કે આવું હોય તો આવવાનું. પંચાયત પંચાયત લાટીએ કે આવવું પડશે બેનો તમે. કોઈ ચલો જઈએ. તો દરેક કાર્યક્રમમાં આવતા હશો? દરેક કાર્યક્રમમાં અમે હઈએ. કે એટલે આવવું પડે? હા, આવવું પડે. બાકી ગમે તમને નરેન્દ્ર મોદી?
બોલાવે એટલે આવું જ પડે, નોકરી આપી છે તો આવું જ પડે. આપણી નોકરી છે. દર્શનાબેન, દર્શનાબેન કેમ રસ્તા વચ્ચે બેઠા છો? તો અહીંયા તો અંદર ભીડ કેટલી બધી છે, આટલું બધું પબ્લિક છૂટું પડી જાય, કારણ કે આપણે બધાને સાચવીને લાયા હોઈએ બરાબર, એટલે સાચવાની જવાબદારી આવે છે. ક્યાંથી આવ્યા? અજરપુરા, આણંદ તાલુકો. આણંદ થી આવ્યા. અને શું તેમાં કામ કરો? અમે આશા વર્કર તરીકે નું કામ. આશા વર્કર છું. કેટલી બહેનો લઈને આવ્યા? બધી 18 બહેનો છે અને 22 ભાઈઓ છે. કમ્પલસરી આવવાનું હોય છે અને અમે અમારી મરજીથી આવ્યા, એમ કે કંઈક કરતા આપણું કંઈક સારું થાય એના માટે. શું સારું જોઈએ? પગાર વધારો, બીજું કંઈ જોઈતું નહીં. બહુ ઓછી કિંમતમાં અમે વધારાનું બહુ જ કામ અમને સોંપે છે ને, એટલું બધું અમારું કામ હોય છે કે કોઈ આમ શું કે એજ ને ફિલ્ડનું કામ જ એટલું બધું અમને આપે છે, અને એના પ્રમાણે અમને જે ભથ્થું હોવું જોઈએ એ પણ બહુ જ ખૂબ નજીક કિંમતે આપે છે. એના માટે અમે કંઈક આવ્યા છે કે કંઈક કરતા અમારું કલ્યાણ થાય. તમને એવી આશા છે કે પીએમ અહીંયા આવ્યા છે તો એ પૂરું થાય? હા, આશા છે કે થાય તો સારું. એમ બધી બહેનોને આ જ પ્રોબ્લેમ છે. આશા વર્કર, આંગણવાડી બધા બૂમો પાડે છે, અને હવે તો કેવું મોબાઈલ આવ્યો ને ત્યારથી મોબાઈલમાં એટલું બધું કામ અમને સોંપે છે કે અમે જ્યારે પહેલાં અમને લીધા ત્યારે કહે છે કે ઓછું ભણેલી હશે તો બહેનો ચાલશે, ઓછું હશે તો ચાલશે, એમ કરીને અમે લીધા. આજે 15-20 વર્ષ. ક્વોલિફિકેશન તો કેટલી? 12 પાસ અને ગ્રેજ્યુએશન. પહેલાં તો 10 પાસનું હતું, અત્યારે પહેલાં 10 પાસનું હતું, ને હવે તો પછી કેમ જેમ શું કે 2009 અમે જોઈન થયા હતા ત્યાં, ના અત્યાર સુધી અમને એમ કે મોબાઈલ નહીં આવડે તો ચાલશે. અત્યારે મોબાઈલ આવે એટલે એની અમારે કેટલું બધું ઓનલાઈન કામ કરવાનું હોય છે, સગર્ભા સ્ત્રીઓનું બધું નાખવાનું હોય છે, સીબેક ભરવાના હોય છે, એનસીડીનું કામ હોય છે, એવું બધું અમને આવડતું નહીં, પણ તે છતાં હવે શીખીએ છીએ. એટલે સાહેબને એટલી જ વિનંતી છે કે અમને જેટલું કામ સોંપો એ પ્રમાણે અમને ભથ્થું પણ આપો. હા, પગાર પણ વધારો. અને આશા વર્કર ને આંગણવાડીના બહેનો તમને જ્યારે બી સરકારી કાર્યક્રમ હશે એટલે દેખાશે જ દેખાશે, કારણ કે વધારે મહિલાઓને હે શું કહો છો? એમને તો આવવાનું જ હોય છે અવશ્ય, એટલે છૂટકો જ નહીં. એમ આશા વર્કર ને આંગણવાડી તો ફરજિયાત હોય જ. એટલે જે 1800 બસ ભરીને લાવ્યા છે એમાંથી અડધેથી વધારે તો એવું જ હશે કે બિચારા આશા વર્કર અને આંગણવાડી વાળા જ છે. હવે સીએમ ની સ્પીચ પતી અને પ્રધાનમંત્રી ની સ્પીચ અત્યારે ચાલુ હશે, પાછળ બતાવો જરાક કે ધીરે ધીરે હવે લોકો છૂટા પડી રહ્યા છે કારણ કે ભીડ પણ એટલી વધી રહી છે. કેમ એટલા વહેલા ચાલ્યા? હે બાકી યે ચાલે ચાલે એમ નહીં, એટલા વહેલા કેમ નીકળ્યા બહાર? અહીં બહાર જવા જવું છે ને. બહાર જવું છે? ક્યાંથી આવ્યા? વડનગરથી. વડનગરથી? અચ્છા, તમે તો પ્રધાનમંત્રી બની ગયા. શું કરો છો તમે? હાઉસવાઈફ છે. હાઉસવાઈફ છો? અચ્છા, કોણ બોલાવ્યા તમને? હા, નગરપાલિકા વાળા. નગરપાલિકા વાળા? અચ્છા, તો નરેન્દ્ર મોદી ગમે છે તમને? હા, ગમે છે. હે હા, એટલે તો આયા. હે ગમે એટલે તો આયા. અચ્છા, જોઈ લીધા સાહેબ ને? હા, જોયા જોયા. આમ તો તમે તો જોતા જ હશો. હા, જોતા. હે હા જોઈ. હે